હવે ખાસ અગત્યનો પોઈન્ટ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જેનો દાખલામાં આપણે ઉપયોગ પણ કરવાનો છે આપણા માટે પૂર્વ પ્રમેય તરીકે આ લખવામાં આવશે આના મદદથી આપણે આ ચેપ્ટરમાં ગુસા શોધવાના છે અને આ તમે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં ભણી ગયા છો હમણાં સમજાવું છું સૌથી પહેલા આપેલા ધન પૂર્ણાંક a અને b તો આ a અને b બંને ધન પૂર્ણાંક જ છે ને સંગત અનન્ય અનૃણ પૂર્ણાંક q અને r તો આ જે q અને r છે એ અનન્ય એટલે એક અને માત્ર એક જ અનૃણ એટલે ઋણ ના હોય એટલે કે 0 અથવા ધન હશે બરાબર એવા મળે કે જેથી આ સૂત્ર a બરાબર bq plus r થાય જેમાં આ શરત ખાસ ધ્યાન રાખજો કારણ કે આનો ઉપયોગ પણ આપણે સ્વાધ્યાય 1.1 માં કરવાનો થશે 0 less than or equal to r less than આમાં જો less than નીચે બરાબર ચિહ્ન છે પણ આમાં less than નીચે બરાબર ચિહ્ન નથી એ ભૂલતા નહીં 0 less than or equal to r less than b આટલો ખ્યાલ આવી ગયો બીજું મેં હમણાં કીધું કે આ ચેપ્ટર 2 માં ભણી ગયા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ યાદ આવ્યું તો એ જ વસ્તુ અહીંયા છે a બરાબર bq plus r આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ટૂંકમાં ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ કહેવાય ઓકે ચલો આ જે પોઈન્ટ સમજાયો મેં એનું અહીંયા બતાવ્યું છે બીજો પોઈન્ટ કે આ પરિણામની પ્રથમ વખત નોંધ ક્યાં કરવામાં આવી હતી તો યુક્લિડની એલિમેન્ટ્સ આ શબ્દ યાદ આવ્યો ધોરણ 9 માં ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા હતા ચેપ્ટર નંબર 5 માં એલિમેન્ટ્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું યુક્લિડે એના 13 બુકમાં કે 13 ચેપ્ટરમાં એનું વિભાજન કરવામાં આવ્યું હતું એમાં 7મા નંબરની જે બુક છે એ 7મા નંબરની બુકમાં આ પોઈન્ટનો ઉલ્લેખ કરેલો છે એટલે ધ્યાન રાખજો કદાચ 1 માર્કમાં આવી શકે પ્રથમ વખત નોંધ ક્યાં કરવામાં આવી હતી યુક્લિડની એલિમેન્ટ્સની બુક 7માં લેવામાં આવી હતી ઓકે એના પછી આવે છે યુક્લિડના કેટલાક અગત્યના પરિણામો યુક્લિડની ભાગ પ્રવિધિના કેટલાક અગત્યના પરિણામો આ પરિણામો આપણે સમજવાના છે એમાં નંબર 1 આપણે જોઈએ તો નંબર 1 માં આપણે લખીને આપ્યું છે b બરાબર 2 હોય તો તે સંખ્યા 2k અથવા 2k plus 1 સ્વરૂપે હોય હવે આ એક વસ્તુ સમજાઈશ એના પરથી બીજું ત્રીજું પણ તમને આવડશે હવે આમાં શું કરવાનું તો b બરાબર આપણે 2 લેવાના છે એના માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ જુઓ a બરાબર bq plus r શરત કઈ હતી 0 less than or equal to r less than b હવે આની અંદર આપણે b બરાબર 2 લેવાના છે તો b બરાબર 2 પહેલા અહીંયા મૂકો 0 less than or equal to r less than b તો b ની જગ્યાએ 2 મૂકી તો હવે r ની કિંમત શું લખાય તો આવું આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ r ની કિંમત 0 કે 0 કરતા મોટી અને 2 કરતા નાની આમાં less than નીચે બરાબર છે એટલે 0 નો સમાવેશ થાય 0 અને 2 ની વચ્ચે 1 નો સમાવેશ થાય પણ અહીંયા જુઓ less than નીચે બરાબર નથી એટલે 2 નો સમાવેશ થાય નહીં તો 0 less than or equal to r less than 2 આનો અર્થ શું થયો 0 અને 1 તો r ની કિંમત 0 અને 1 હવે આમાં ગોઠવવાની આ જે સૂત્ર છે તેમાં a ના a b ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 q ના q plus r ની જગ્યાએ પહેલા કેટલા મૂકીશું 0 એટલે a બરાબર 2q થયા પછી a is equal to ફરીથી b ની જગ્યાએ 2 q ના q plus r ની જગ્યાએ કેટલા મૂકવાના 1 તો 2q plus 1 અને 2q અહીંયા q ની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે k તો જ્યારે b બરાબર 2 લેવામાં આવે તો તે સંખ્યા 2k અથવા 2k plus 1 સ્વરૂપે જ મળે ધારો કે b બરાબર 3 લઈએ b બરાબર કેટલા લઈએ હવે 3 તો અહીંયા પણ આપણે 3 મૂકવાના અને હવે અહીંયા 3 મૂકો તો 0 આવશે 0 અને 3 ની વચ્ચે 1 અને 2 આવશે પણ 3 નો સમાવેશ આમાં થશે ના કારણ કે less than નીચે બરાબર નથી અને હવે b બરાબર 3 મૂકવાના તો 3q plus 0 એટલે અહીંયા આવશે 3q b બરાબર 3 મૂકવાના એટલે 3q plus r ની જગ્યાએ 1 અને ત્રીજું a is equal to 3q r ની જગ્યાએ મૂકવાના છે પાછા 2 તો 3 પરિણામ મળશે 3q 3q plus 1 3q plus 2 તો એવું અહીંયા આવ્યું q ની જગ્યાએ k 3k 3k plus 1 3k plus 2 અને એ જ રીતે b બરાબર આપણે 4 લઈએ તો b બરાબર જો 4 લઈએ તો આપણને 4 પરિણામ મળશે 4k
4k plus 1, 4k plus 2, 4k plus 3. समझ पड़ी दरेक ने आनी जेमज आमा सादुरूप आपवानु थाय. आ दाखलामा क्या उपयोगी नथी पण एक मार्कमा प्रश्नमा पूछाय तो आ रीते गणतरी करीन जोई लेवानु. आ त्रण परिणाम थई गया. नंबर 4 जुओ. चौथा परिणाममा आपणे शुं आपेलुं छे. चौथा परिणाममा કોઈપણ પૂર્ણાંક 2k અથવા 2k plus 1 સ્વરૂપનો હોય તો 2k સ્વરૂપનો પૂર્ણાંક એ યુગ્મ કહેવાય અને 2k plus 1 સ્વરૂપનો પૂર્ણાંક અયુગ્મ કહેવાય. દાખલા તરીકે આમાં k ની જગ્યાએ તમે 1 મૂકો તો 2 એકા 2 યુગ્મ થયું. યુગ્મ એટલે બે કી સંખ્યા. 2 મૂકો તો 2 2 4. 3 મૂકો 2 3 6. 4 મૂકો 2 4 8. તો 2 4 6 8 શું થઈ ગયા? યુગ્મ. એ રીતે અહીંયા ગોઠવો. પહેલા k ની કિંમત 1 તો 2 એકા 2 વત્તા 1 3. 2 2 4 ને 1 5. 2 3 6 ને 1 7. તો 3 5 7 9 એ શું કહેવાય? અયુગ્મ. ક્લિયર? એના પછી પાંચમું, કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક. હમણાં જ આપણે જોઈ ગયા કે અયુગ્મ માટે શું લખાય? 2k plus 1. પણ આવો ઓપ્શનમાં આપેલું હોય તો આને પણ લખી શકાય. શું? કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક 4k plus 1 અથવા 4k plus 3 સ્વરૂપનો પણ હોઈ શકે. જો આ બંને ઓપ્શનમાં આપ્યા હોય તો આ લખવાનું અથવા આ આપ્યો હોય તો આ. બંને જોડે આપેલા તો નહીં જોઈએ. એના પછી છઠ્ઠું, 3 વડે વિભાજ્ય ન હોય એટલે કે જેને 3 વડે ભાગી શકાતા નથી. જે સંખ્યાઓને 3 વડે ભાગી શકાતા નથી એ દરેક આ સ્વરૂપમાં જ આવશે. 3k plus or minus 1. અને છેલ્લે પાંચમાં પણ એવું, 5 વડે વિભાજ્ય ન હોય એટલે કે જે સંખ્યાને 5 વડે ભાગી શકાતી નથી તે દરેક સંખ્યા 5k plus plus or minus 1 અથવા 5k plus or minus 2. આમાં તમે k ની કિંમત ગમે તે મૂકજો, છેલ્લે સાદુરૂપ આપતા 3 વડે, આમાં સાદુરૂપ આપતા 5 વડે ભાગી શકાતું નહીં હોય. ક્લિયર? એટલે આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે. દાખલામાં ક્યાંય ઉપયોગી નથી પણ એક માર્કમાં પૂછાય તો આ યાદ રાખીને જવાબ લખો. અને દરેકમાં આ જે લખ્યું છે કે દરેક પરિણામમાં k greater than or equal to 0 એટલે k ની કિંમત તમે 0 કા ધન લઈ શકો છો પણ ઋણ કિંમત ધારી શકાશે નહીં.